શુભમ એબીપીએસ સ્મિતા પર હું નમ્રતા ઓઝા આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુના કાર્યક્રમમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવનારું 2024નું વર્ષ આપણા સૌ માટે કેવું રહેશે. એ પહેલા વાત કરીએ ગ્રહોની, તો મોટા ગ્રહોની વાત કરીએ તો ગુરુ છે આ વર્ષે મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે શરૂઆતના 4 મહિના. ત્યારબાદ એ વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. શનિ છે કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે અને રાહુ મીન રાશિમાં તથા કેતુ છે એ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. તો આ ગ્રહોની ચાલ આપણા જીવનમાં શું ફેરફાર લાવશે એના વિશે ચર્ચા કરીશું અને શરૂઆત કરીશું મેષ રાશિથી. વાત કરીએ મેષ રાશિની તો આવનારું આ વર્ષની શરૂઆત આપની માટે ખૂબ જ શુભ રહેવાની છે. આપની આવકમાં વધારો થતો જોવા મળશે, બચતમાં પણ વધારો થતો જોવા મળશે. આ વર્ષે તમારી આર્થિક ક્ષમતામાં વધારો થતો જોવા મળશે અને આકસ્મિક લાભ, નાણાકીય લાભ પ્રાપ્ત થવાના યોગ પણ જણાઈ રહ્યા છે. આ વર્ષે વેપારમાં ખાસ કરીને એક્સપોર્ટ ઇમ્પોર્ટના કામકાજમાં ફાયદો થતો જોવા મળશે અને જે લોકો વિદેશી વસ્તુઓનો વેપાર કરી રહ્યા છે તે લોકો પણ આ વર્ષે લાભદાયી રહેશે. આ વર્ષે રોજગારીની નવી અને ઉત્તમ તકો આપને પ્રાપ્ત થઈ શકશે. જે લોકો નોકરીની શોધમાં છે એ લોકોને નોકરી આ વર્ષે મળી શકશે અને નોકરિયાત વર્ગ પ્રમોશન પણ મેળવી શકશે. આ વર્ષે કાયદાકીય બાબતોમાં થોડું સાચવવાની જરૂર છે. કાયદાકીય કોઈ પણ કાર્ય હોય એને સાવચેતીથી કરવા આપણી માટે હિતાવહ રહેશે. જે વિદ્યાર્થી વર્ગ પોતાના કરિયરની શરૂઆત વિદેશ જઈને કરવા માંગે છે તે લોકો માટે પણ આ વર્ષ ઉત્તમ તક લઈને આવશે. વિદેશ અભ્યાસ માટે થઈને આ સમય સારો રહેશે. હા, જમીન મકાનના વેપારમાં જો કોઈ કામ કરતું હોય અથવા તો જમીન મકાનને લઈને કોઈ કામ કરવાનું છે તમારે, તો એપ્રિલ મે મહિનો ખાસ સંભાળવાની જરૂર છે. એમાં નુકસાનના સોદા થઈ શકે તેવું લાગી રહ્યું છે. વાત કરી સામાજિક બાબતોની તો કૌટુંબિક સંબંધોમાં આ વર્ષે તમને ફાયદો થતો જોવા મળશે. પારિવારિક સંબંધોમાં મધુરતા ભરી જશે, સાથે જ કોઈ પણ કાર્ય હશે પરિવારનો સાથ સહકાર તમને મળી રહેશે. હા, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં માતા સાથેના સંબંધોમાં વિખવાદ ના થાય તેનું ખાસ ખ્યાલ રાખવું જરૂરી છે. હેલ્થની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં વજન ના વધે તેનું ખાસ ખ્યાલ રાખવો અને ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો, અંકુશ રાખવો જરૂરી છે. ઓગસ્ટ 2024થી ઓક્ટોબર 2024માં પડવા વાગવાના યોગ બની રહ્યા છે, માટે આપે એ સમયે સાચવવું જરૂરી છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશર અથવા તો વાયરલ ઇન્ફેક્શન, વાયરલ ફીવર જેવી તકલીફોનો સામનો તમારે જુલાઈ ઓગસ્ટ મહિનામાં કરવો પડે તેવું જણાઈ રહ્યું છે. ઓવરઓલ સ્વાસ્થ્ય છે આપનું સારું રહેશે. રિલેશનશીપની વાત કરીએ તો જે સંબંધોમાં તકલીફ આવી હતી, જે સંબંધોને આગળ વધારવામાં મુશ્કેલીઓ જણાઈ રહી હતી ગત વર્ષે, એ આ વર્ષે દૂર થતી જણાશે. વૈવાહિક જીવન તમારું મધુરતાથી ભરી રહેશે. જે પણ કડવાહટ આવી હશે, જે પણ ઘર્ષણ આવ્યું હશે એ આ વર્ષે દૂર થશે. જે લોકો પોતાના વિવાહ માટે થઈને જીવનસાથીની શોધ કરી રહ્યા છે, લગ્ન જીવનને બનાવવાની, ચાલુ કરવાની કોશિશ કરી રહ્યા છે, તો આ વર્ષે ખૂબ જ સારા યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવનની શરૂઆત માટે ખાસ કરીને એપ્રિલ મે મહિનો લગ્ન જીવનમાં બંધાવવા માટેના યોગ સરસ જણાઈ રહ્યા છે. સાથે જ પ્રેમ સંબંધને આગળ વધારવાના પણ ઉત્તમ યોગ બની રહ્યા છે. સંતાન પ્રાપ્તિના યોગ પણ શુભ છે આ વર્ષે. આ વર્ષનો પ્રથમ ભાગ લગ્ન જીવન માટે અને દાંપત્ય સુખને આગળ વધારવા માટેનો ખૂબ જ સારો સમય છે. ધાર્મિક અને આધ્યાત્મિક જીવનમાં પણ આગળ વધવા માટે થઈને આ વર્ષ આપને ફાયદાકારક સાબિત થશે. આ સમય તમારી માટે વિદેશ યાત્રાના યોગ પણ લઈને આવી રહ્યો છે. ઓવરઓલ આ વર્ષ આપનું ખૂબ જ સારું જવાનું છે. હા, જે થોડો ઘર્ષણમય સમય વચ્ચે આવી રહ્યો છે તેની માટે ગણપતિ ઉપાસના અને શિવ ઉપાસના આપની માટે શ્રેષ્ઠ રહેશે. જોઈએ વૃષભ રાશિ માટે 2024નું વર્ષ કેવું રહેશે. આ વર્ષની શરૂઆત આપની માટે માનસિક અશાંતિ, પરિતાપ, ચિંતા લઈને આવશે. પરંતુ જેમ જેમ વર્ષ આગળ જશે, મે મહિના પછી આપની સ્થિતિમાં સુધાર થતો જણાશે. વાત કરીએ આર્થિક દ્રષ્ટિની તો જૂન જુલાઈનો મહિનો, તમે વેપાર વર્ગ છો કે તમે કર્મચારી વર્ગ છો, તમારી માટે આર્થિક પ્રગતિના નવા દ્વાર ખોલી આપશે. નવી તકો પ્રાપ્ત થશે તમારી આર્થિક ક્ષમતામાં વધારો કરવા માટે થઈને. પરંતુ કેતુની અસર હેઠળ નિર્ણયો શાંતિથી લેવા અને કોઈ વિશેષ વ્યક્તિની સલાહ સાથે
આગળ વધશો તો ફાયદામાં રહેશો. ધંધાદારી વર્ગ પોતાના વેપારને લગતા ખોટા નિર્ણયોને કારણે નુકસાનનો ભોગ બની શકે તેવું જણાઈ રહ્યું છે. આ વર્ષે શેરબજારમાં થોડી નરમાશ જણાશે. આપને ધાર્યું એવું રિઝલ્ટ શેરબજારમાંથી નહીં મળી શકે. કર્મચારી વર્ગ આ વર્ષે ફાયદામાં રહેશે. કારકિર્દીની વાત કરીએ તો કોઈ સ્થાન પરિવર્તનના યોગ મોટા જણાઈ નથી રહ્યા. કારકિર્દી તમારી સ્ટેડી રહેશે આ વર્ષે. વિદ્યાર્થી વર્ગ જે કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યું છે અથવા તો એન્ટ્રન્સ એક્ઝામ આપી રહ્યું છે તે લોકોને તકલીફ થઈ શકે તેવું લાગી રહ્યું છે. તેમને આ વર્ષે ડ્રોપ લેવો પડે એવું જણાઈ રહ્યું છે. આ વર્ષે ધાર્મિક કાર્યમાં ખર્ચામાં વધારો થતો જોવા મળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વાત કરીએ તો વાણી પર કાબુ રાખવો તમારી માટે આવશ્યક રહેશે. આ વર્ષે એવું થાય કે વાણીમાં તમારો ગુસ્સો અને અગ્રેશન દેખાય, જેના કારણે તમારા દરેક કાર્યમાં બાધા ઉત્પન્ન થાય. જો તમે સેલ્સમાં કામ કરી રહ્યા છો, કમ્યુનિકેશનને રિલેટેડ કોઈ કામ કરી રહ્યા છો, તો આ સમય દરમિયાન તમારે સાચવવું જરૂરી છે. 11મી ગોચર કરી રહેલો રાહુ આપને આકસ્મિક ધનલાભ અપાવી શકે તેવું જણાઈ રહ્યું છે. હેલ્થની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં હોર્મોન્સ રિલેટેડ કોઈ પણ તકલીફ થઈ શકે તેવું લાગી રહ્યું છે. સ્ત્રી વર્ગ છે તો પીસીઓડી, પીરિયડ સાયકલનો પ્રોબ્લેમ અથવા તો વિચારવાયુ જેવી તકલીફો થઈ શકે તેવું લાગી રહ્યું છે. જૂન જુલાઈ પછી એમાં તમને આંશિક રાહત થતી જોવા મળશે. જો તમે ડાયાબિટીક છો, કોલેસ્ટ્રોલથી પીડાઈ રહ્યા છો, તો સાવચેતી જરૂરી છે. સમયાંતરે તમારે રિપોર્ટ કરાવવા, ડાયટ પર કંટ્રોલ રાખવી જેવી બાબતો પર ધ્યાન રાખવું જરૂરી છે. સંબંધોની વાત કરીએ તો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં વાદ વિવાદ વિખવાદ થવાના યોગ જણાઈ રહ્યા છે. એ પણ સંપત્તિને કારણે, કોઈ પુસ્તેની સંપત્તિ હોય જેના ભાગ પાડવાના હોય અને જેના કારણે ભાઈ બહેનો વચ્ચે મતભેદ થાય તેવું જણાઈ રહ્યું છે. બાળકો ખોટી સંગતમાં ના આવી જાય તેનું ખાસ ખ્યાલ રાખવું. બાળકોની ચિંતા આ વર્ષે તમને રહેશે. એમને અભ્યાસની, એમના ખોટા સંગતની, એમના વિચાર વ્યવહારની તકલીફો તમને જણાશે. આ વર્ષે જાહેર ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિઓએ થોડી મહેનત વધારે કરવી પડશે. જો ન્યાયપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કામ કરશે તો લોકોના હૃદયમાં જગ્યા બનાવી શકશે અને પોતે ધારેલું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશે. આ વર્ષે દાંપત્ય જીવન સારું રહેશે, પરંતુ એપ્રિલ મે મહિનામાં જીવનસાથી સાથે ખોટા વાદ વિવાદથી બચવું, જેના કારણે તમારા સંબંધોમાં જે પણ તકલીફો આવવાની છે એ ના આવે. કારણ કે વાણીના વિલાસથી અથવા તો ગુસ્સાથી તમારા દાંપત્ય જીવનમાં એ મહિનામાં અસર પડી શકે તેવું લાગી રહ્યું છે. જૂન જુલાઈની અંદર વિવાહના યોગ બની રહ્યા છે. બની શકે કે એ સમયમાં તમારા સગાઈનું અથવા તો લગ્નના આયોજન પ્લાનિંગ થઈ શકે. પ્રેમ પ્રસંગમાં, પ્રેમ વિવાહમાં અથવા તો તમે કોઈ વ્યક્તિને પસંદ કરો છો અને સંબંધને આગળ વધારવા છે, તો એમાં આ વર્ષે નિષ્ફળતા પ્રાપ્ત થાય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે ઉચ્ચ અભ્યાસ માટે, માસ્ટર્સ માટે વર્ષનો બીજો ભાગ આપણે સફળતા અપાવી શકે તેવું લાગી રહ્યું છે. ઓવરઓલ સમય સારો છે. કુળદેવીની ઉપાસના, યોગ, પ્રાણાયામ વગેરે કરી અને તમે તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકો છો અને જેના કારણે તમે તમારા દરેક કાર્યને સફળતાપૂર્વક પાર કરી શકો છો. જોઈએ મિથુન રાશિ માટે 2024નું વર્ષ કેવું રહેશે. વર્ષની શરૂઆત આક્રમક વલણ સાથે થવાની છે. જુસ્સાથી જૂના અધૂરા કામને પૂર્ણ કરવાની વિચાર સાથે આ સમયની, આ વર્ષની શરૂઆત થશે. પ્રેશર સાથે થશે, પરંતુ એનો અંત સુખદ આવશે, પરિણામ સુખદ આવશે. આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ થોડું ઉતાર ચઢાવ વાળું રહેશે, પરંતુ વર્ષના અંતે ખિસ્સા તો ભરેલા જ રહેશે, માટે ચિંતાની આવશ્યકતા નથી. જમીન મકાનને લગતા કામકાજમાં આ વખતે થોડી નરમાશ જણાશે. જો તમે સરકારી કર્મચારી છો, સરકાર સાથે કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યા છો અથવા સરકારને લગતા કોઈ પણ કામ છે, તો માર્ચ એપ્રિલમાં ખૂબ જ સાવધાનીપૂર્વક કરવા જરૂરી છે. સિન્સિયરલી તમારું કામ કરજો, જરાક પણ ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ફ્રેન્ચાઇઝીના કામમાં થોડી નરમાશ જણાશે. કારકિર્દીની વાત કરીએ તો વિદ્યાર્થી વર્ગ માટે સમય ખૂબ જ સારો છે. પોતાના નિર્ણયોને સંપૂર્ણ સારી રીતે અમલમાં મૂકીને પોતાની કારકિર્દીની શરૂઆત ખૂબ જ સારી કરી શકશે.
નોકરિયાત વર્ગની વાત કરીએ તો સ્થાન પરિવર્તનના યોગ જણાઈ રહ્યા છે. ઘરથી દૂર ટ્રાન્સફર થઈ શકે તેવું લાગી રહ્યું છે. ધંધાના કામ માટે અથવા તો નોકરીના કામ માટે થઈને વિદેશ જવાના યોગ પણ બની રહ્યા છે. જુલાઈ ઓગસ્ટના મહિનામાં કારકિર્દીને લગતા અથવા તો નોકરિયાત વર્ગ છે તો નોકરીને લગતા કોઈ લાભદાયી ફેરફારો તમને જોવા મળશે. જો ઘર ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ વર્ષે મે જૂનમાં ઘર ખરીદીના યોગ બની રહ્યા છે. તમે તમારું પોતાનું ઘર ખરીદી શકો છો. સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં નાના મોટા તકલીફો તમને આવી શકે છે, પરંતુ ધીમે ધીમે એ વર્ષના અંત સુધીમાં સુધાર પર જશે. વાયુને લગતી તકલીફો થઈ શકે છે. જો વાથી પીડાઓ છો તો ઘૂંટણ સંબંધિત સમસ્યાઓનો સામનો થઈ શકે તેવું લાગી રહ્યું છે, પરંતુ ઓવરઓલ હેલ્થ છે એ સારી રહેશે. માતા પિતા સાથેના સંબંધોમાં તકરાર થવાના યોગ જણાઈ રહ્યા છે, માટે માતા પિતા કંઈ કહે તો શાંતિપૂર્વક સાંભળી અને એનું અમલ કરવું તમારી માટે યોગ્ય રહેશે. બોસ સાથે પણ સંબંધો બગડવાના યોગ બની રહ્યા છે. સુપીરિયર સાથે માથાગૂંટમાં ના પડવું, એ લોકો જે કહે છે તે કરવું, એ આપની માટે આ વર્ષે હિતાવહ રહેશે. સહકર્મચારી વર્ગ તમારી બનાવેલી છબી, તમારી ઇમેજને તોડવા માટે આ વર્ષે પ્રયત્ન કરી શકે તેવું છે, માટે સાચવવું જરૂરી છે. દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે. કડવાહટ આવી હશે એ દૂર થશે. વિવાહ માટે વર્ષનો પ્રથમ ભાગ સારો છે, વિવાહના યોગ લઈને આવી રહ્યો છે. પ્રેમ સંબંધમાં પણ સફળતા મળવાના યોગ જણાઈ રહ્યા છે. ઓવરઓલ સમય છે એ સારો રહેશે. જોઈએ કર્ક રાશિ માટે આ વર્ષ કેવું રહેશે. રાહુની અસર હેઠળ આ વર્ષ કન્ફ્યુઝન વાળું રહેશે. તમારા વિચારોમાં વધારો થશે, જેની અસર નિર્ણય શક્તિ ઉપર પડશે. નિર્ણય લેવામાં વાર લાગશે. વર્ષની શરૂઆત નાણાકીય લાભ સાથે થવાની છે. માન સન્માનમાં વધારો થશે. તમારા હોદ્દામાં વધારો થશે. તમારો હોદ્દો મોટો થશે. કાર્યક્ષેત્રની જગ્યા પર તમારા કાર્યથી, તમારી પ્રતિભાથી લોકો મંત્રમુગ્ધ થશે અને તમારા કાર્યની લોકો પ્રશંસા કરશે, જેના કારણે પ્રમોશન પણ તમને સહેલાઈથી મળી જશે. આ વર્ષે પૈસા અને પ્રસિદ્ધિ બંને મળી રહેશે. ભૌતિક સુખોમાં વધારો થતો જોવા મળશે. વિદ્યાર્થી વર્ગની વાત કરીએ તો કાર્ય કરવામાં આ વર્ષે વિદ્યાર્થીઓને અડચણ આવી શકે છે. મહેનત પણ વધારવી પડશે અને એકાગ્રતા પણ રાખવી પડશે, નહીતર ધાર્યું પરિણામ નહીં મેળવી શકાય. હા, ઉચ્ચ અભ્યાસ માટે જે લોકો વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તે લોકો પ્લાનિંગ કરી શકે છે અને મહદઅંશે સફળ પણ થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. જમીન મકાનના કામકાજમાં ફાયદો થતો જોવા મળશે, પરંતુ ડોક્યુમેન્ટેશનનું કામકાજ છે, દલાલીનું કામકાજ છે, એમાં થોડી નરમાશ જણાશે. સાથે જ કોર્ટ કચેરીના કામકાજમાં પણ થોડી ઢીલાશ દેખાશે. કોઈ પણ અજાણી વ્યક્તિ અથવા તો પાડોશી ઉપર વિશ્વાસ રાખવો આપને હાનિ પહોંચાડી શકે તેવું લાગી રહ્યું છે. મિત્ર વર્ગ સાથે સંબંધોમાં વિવાદ થશે તેવું લાગી રહ્યું છે. માતા સાથેના સંબંધો જે ગયા વર્ષે બગડ્યા હતા એ આ વર્ષે દૂર થતા જણાશે અને બંનેના સંબંધોમાં જે પણ મતભેદ થયો છે દૂર થશે અને સંબંધ સુધરશે. તમારી સામાજિક છબી, સોશિયલ ઇમેજ આ વર્ષે સુધરશે. તમારા માન સન્માનમાં વધારો થશે અને સાથે જ કુટુંબની અંદર તમારું નામ મોટું થશે. આ વર્ષે વૈવાહિક જીવન માટે રાહ જોઈ રહેલા જાતકો માટે થોડો હજુ પણ રાહ જોવાનો સમય છે. વિવાહને લગતા કોઈ સારા મોટા યોગ આ વર્ષે પ્રથમ સત્રમાં બની નથી રહ્યા. બીજા સત્રમાં થોડા પરિણામ સારા મળી શકે તેવી આશા જણાઈ રહી છે. દાંપત્ય જીવન સારું રહેશે, પરંતુ ઓફિસના સ્ટ્રેસને ઘરે નહીં લઈ જાઓ તો ઘરના તણાવથી બચી શકશો. આ વર્ષે પ્રેમ સંબંધમાં અડચણ આવી શકે તેવું લાગી રહ્યું છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો અષ્ટમ શનિ આપની તબિયતને થોડી નરમ ગરમ રાખશે. સાંધાની તકલીફો થઈ શકે તેવું લાગી રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં આપને પડવા વાગવાથી બચવું જરૂરી છે. કોઈ પણ બીમારી આવશે, મટી તો જશે, પરંતુ વાર લાગશે, ધીમી ગતિએ મળશે. આ વર્ષે તમારે આહાર, વિહાર અને વિચારમાં સૌમ્યતા તમને નિરોગી રાખશે. સાથે જ હનુમાન ચાલીસાના પાઠ અને સુંદરકાંડના પાઠ તમારી માટે યોગ્ય રહેશે. સિંહ રાશિ માટે 2024 નું વર્ષ કેવું રહેશે જોઈએ.
આ વર્ષ કાર્યસિદ્ધિ માટે ઉત્તમ બની રહેશે. વર્ષ આપનું શુભ રહેશે. આ વર્ષે તમે ઇન્વેસ્ટમેન્ટ માટેના પ્રોપર પ્લાનિંગ, લોંગ ટર્મ પ્લાનિંગ કરી શકશો. સાથે જ ઇન્વેસ્ટમેન્ટમાંથી આપ નાણાકીય લાભ પણ મેળવી શકશો. ધંધાદારી વર્ગ વેપાર વર્ગને વેપારને વિસ્તારવા માટે નવી તકો પ્રાપ્ત કરશે. જમીન મકાનના કામકાજમાં પણ સરળતા રહેશે. હા, થોડી તકલીફ જણાશે પણ અંતમાં ફાયદો થશે. મશીનરીના કામમાં, ટેકનોલોજીના કામમાં, આઈટીના વેપારમાં આ વર્ષે ફાયદો થવાના યોગ જણાઈ રહ્યા છે. આ વર્ષે કારકિર્દીની વાત કરીએ તો કારકિર્દી માટે આ વર્ષ શ્રેષ્ઠ પુરવાર થશે. વિદ્યાર્થી વર્ગ આ વર્ષે કાર્યમાં સરળતા રહેશે, અભ્યાસમાં સરળતા રહેશે, કોમ્પિટિટિવ એક્ઝામને સફળતાપૂર્વક પાર પાડી શકશે. પ્રમોશનના યોગ પણ આ વર્ષે બની રહ્યા છે. જે જાતક નોકરી શોધી રહ્યા છે તે લોકોને નોકરી પ્રાપ્ત થશે. જે લોકો સરકારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે તે લોકો પણ આ વર્ષે સફળ થશે તેવું જણાઈ રહ્યું છે. ઓવરઓલ કારકિર્દી અને ફાઇનાન્સ આ વર્ષે ખૂબ જ સારું રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ વર્ષે સ્વાસ્થ્યને સાચવવાની જરૂરિયાત છે. રાહુ અને શનિ બંને દ્વારા ચંદ્ર દૂષિત થઈ રહ્યો છે, જેના કારણે આ વખતે માનસિક પરિતાપ, નિર્ણયો ના લઈ શકવા, અશાંતિ, ચિંતા વગેરે તકલીફો રહેશે. ખાસ કરીને બહેનોને ઓવરીઝને સંબંધિત સમસ્યાઓનો સામનો થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. સ્વાસ્થ્ય સાચવવું આ વર્ષે તમારી માટે ખૂબ જ જરૂરી છે. સંબંધોની વાત કરીએ તો ભાઈ બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે અને ભાઈ મોટા ભાઈ બહેનોથી લાભ પ્રાપ્ત થવાના યોગ જણાઈ રહ્યા છે. માતા સાથેના સંબંધોમાં વિખવાદ થવાના યોગ જણાઈ રહ્યા છે. આ વર્ષે મિત્રોનો, નજીકના સંબંધીઓનો સપોર્ટ તમને મળી રહેશે, જેના કારણે તમારા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. વિવાહની વાત કરીએ તો વિવાહના યોગ એટલા સારા બની નથી રહ્યા. હા, જો થોડા પ્રયત્નો કરશો તો સફળતા અવશ્ય મળશે, પણ જો બહુ વિચારવા રહેશો તો આ વર્ષે પણ તમારો મેળ પડશે નહીં. દાંપત્ય જીવનમાં મધુરતા ભરેલી રહેશે. જે કડવાહટ આવી છે, જે નુકસાન થયું છે તેની ભરપાઈ આ વર્ષે થઈ શકે તેવું લાગી રહ્યું છે. ઓવરઓલ સ્વાસ્થ્યને છોડીને આ વર્ષ આપનું સારું રહેવાનું છે. શિવ ઉપાસના આપના સ્વાસ્થ્યને નિરોગી રાખવામાં મદદરૂપ કરશે. કન્યા રાશિ માટે 2024નું વર્ષ ઉત્તમ સાબિત થવાનું છે. સ્વાસ્થ્યને છોડીને વર્ષ સારું રહેશે. આ વર્ષે નોકરી માટે નવી તક પ્રાપ્ત થશે. નોકરિયાત વ્યક્તિઓ સફળતા પ્રાપ્ત કરી શકશે. પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે. આર્થિક દ્રષ્ટિએ વર્ષ સારું રહેશે. વેપાર વર્ગને વેપારમાં ફાયદો થતો જોવા મળશે. ધીમી ગતિએ પ્રગતિ થશે માટે સંયમ જાળવવો જરૂરી છે. કોમ્યુનિકેશનના કામકાજમાં ફાયદો થશે. ખેતીવાડીના કામકાજમાં પણ ફાયદો રહેશે. ભાગીદારીના ધંધામાં ભાગીદારો વચ્ચે સંબંધો બગડવાના યોગ બની રહ્યા છે. આ વર્ષે જમીન મકાનના કામકાજમાં પણ ફાયદો થતો જોવા મળશે. નોકરિયાત વર્ગ પ્રમોશન મેળવી શકશે. વિદ્યાર્થી વર્ગને પણ અભ્યાસમાં સરળતા રહેશે. જે લોકો વિદેશ ગમન કરવા જઈ રહ્યા છે અથવા તો ઈચ્છે છે અભ્યાસ માટે, તે લોકો માટે આ વર્ષ સારું રહેશે. પ્રયત્નો તમારા સફળ રહેશે. આ વર્ષે નિર્ણય લેવામાં તમને વાર લાગશે, પરંતુ તમારા નિર્ણય સાચા પુરવાર થશે. આ વર્ષે જો તમે ઘર લેવાનું વિચારી રહ્યા હો તો વર્ષના પ્રથમ ભાગમાં ઘર લેવાના યોગ બની રહ્યા છે. તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી આ વર્ષે ટોપ મોસ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા આ વર્ષે તમને થઈ શકે તેવું લાગી રહ્યું છે. વાયુને લગતા રોગ અથવા તો લાઇફસ્ટાઇલને લગતા રોગમાં વધારો થવાના યોગ છે, માટે સ્વાસ્થ્યને સાચવવું તમારી માટે પ્રાયોરિટી છે. આ વર્ષે માનસિક સ્વાસ્થ્યને જેટલું સારું સાચવશો એટલા જ સફળતા તમે પ્રાપ્ત કરી શકશો. માટે જે કામમાં માનસિક શાંતિ મળે એ કામને પ્રાયોરિટીમાં કરવું તમારી માટે જરૂરી છે. સ્વાસ્થ્યને સંભાળવા માટે થઈને તમે ચંદ્ર માટે દાન પુણ્ય કરી શકો છો. સાથે જ વિષ્ણુ સહસ્ત્રના નામ પણ કરી શકો છો. પૂજા પાઠથી તમને માનસિક શાંતિ મળશે અને તમે તમારા કાર્યને ફોકસથી પૂર્ણ કરી શકશો. સંબંધોની વાત કરીએ તો વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવવાની શક્યતાઓ જણાઈ રહી છે. જે લોકો વિવાહ ઈચ્છુક જાતકો છે તે લોકોએ આ વર્ષે પણ
લગ્ન માટે થોડી રાહ જોવી પડશે તેવું જણાઈ રહ્યું છે. પ્રેમ સંબંધોને આગળ વધારવામાં થોડી તકલીફ થશે. માર્ચ એપ્રિલ મહિનામાં સંબંધો માટે અને સ્વાસ્થ્ય માટે બંનેમાં તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. ગેરસમજ, મતભેદ સાથે લાગણીઓને ઠેસ પહોંચી શકે તેવું જણાઈ રહ્યું છે. માર્ચ એપ્રિલની અંદર તમારે એનાલિટિકલ સ્કિલ તમને લાભ આપવા માટે મદદરૂપ થશે અને તમે જે પ્રમાણે મહેનત કરશો એ પ્રમાણે રિઝલ્ટ તમને એ સમયમાં ખૂબ જ સારું મળશે. ઓવરઓલ સ્વાસ્થ્યને છોડીને વર્ષ સારું રહેશે.